For more news and trending updates, subscribe to Kanak Gujarat, press the bell icon to never miss an exclusive from us. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવતા ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને પોતાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સંપાદન કરેલી જમીનોના સરખા ભાવ ન મળતા આજે ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે સરકાર ખેડૂતો સાથે બેઠક કરી ખેડૂતોને સાંભળી અને તેઓની માંગણીનો યોગ્ય નિકાલ લાવે તેવી માંગ કરી હતી. સાથે સાથે ખેડૂતો દ્વારા વારંવાર અપાયેલા આવેદનપત્રોનો કોઈ જવાબ આજ દિન સુધી ન મળેલ હોય, આ પ્રશ્નોનું તાકીદે ઉકેલ નહીં લવાય તો ભરૂચ જિલ્લાના 7 ગામના 350 જેટલા ખેડૂત પરિવારો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી ઉચ્ચારી તમામ ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જે જમીન સંપાદન થઈ છે અને તેમાં અમને વળતર અંગે જે થયેલા અન્યાયો છે તેનો ઘા અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નાખેલો. એનું જજમેન્ટ 28/11 રોજ આવી ગયું છે. 4 મહિના વીતી જવા છતાં અને વારંવાર આવેદનપત્રો આપવા છતાં પણ ન તો ખેડૂતો સાથે કોઈ બેઠક થઈ છે, ન તો વળતર અંગે કોઈ ચર્ચા થઈ છે. અમારી વેદના એ છે અને એ વેદના રજૂ કરવા માટે જિલ્લા સમાહર્તા સાહેબની રૂબરૂમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તાત્કાલિક હાઈકોર્ટનું સાચું અર્થઘટન કરીને એ ફેસલા અનુસાર અમને શું આપવા માગો છો એ જલ્દીથી નક્કી થવું જોઈએ અને જો તેમ કરવામાં હવે વિલંબ થશે તો ખેડૂતોની પણ કંઈ સહન શક્તિની મર્યાદા હોય. આવનાર લોકસભા ઇલેક્શનનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીશું અને તેના માટેની જવાબદારી પ્રશાસનની જ રહેશે. આશરે 350 ફેમિલી આનાથી એફેક્ટેડ છે, ફક્ત આ 7 ગામોની વાત છે. અને હવે આવનારા સમયોમાં આના ઉપર આતુરતાથી રાહ જોઈને બેઠો છે જિલ્લો, કારણ કે બીજા 19 ગામો પણ ઓલરેડી હાઈકોર્ટમાં ગયા જ છે. એટલે એ ન થાય તેના માટે સરકાર તાત્કાલિક અમારા પ્રશ્નો ઉકેલી એ જ અમારી માગણી છે. આભાર.